દહેગામ તાલુકાના ધારાસભ્યનું ગામ પાલુદરા 8 આગેવાનો અને 1500 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસને અલવિદા આપીને ભાજપમાં જોડાયું. સમગ્ર ગામ ભાજપમાં. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું ધારાસભ્યનું ગામ પાલુદરા ગામમાં આજે રામજી મંદિરે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, તાલુકા પ્રમુખ કનુભાઈ પટેલ, દહેગામ તાલુકા પૂર્વ પ્રમુખ કેતન પટેલ અને અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા. આ ગામમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ અને કોંગ્રેસનું શાસન ચાલતું હતું, પરંતુ ધારાસભ્યની સરાહનીય કામગીરીથી તેમજ જગતસિંહ ચૌહાણ અને 8 જેટલા આગેવાનો અને 1500 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસને અલવિદા આપીને આજે ભાજપમાં જોડાયા હતા અને 17 વર્ષ બાદ પાલુદરા ગામ ભાજપમય બની જવા પામ્યું છે. સંસદ સભ્ય અને ધારાસભ્ય અને મંચસ્થ આગેવાનો દ્વારા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોને ફૂલહાર અને ભાજપનો ખીસ પહેરાવીને ભાજપમાં જોડાયેલા તમામને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસદ સભ્ય ધારાસભ્યને તલવાર આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી અને સૌ કાર્યકર્તાઓએ 17 વર્ષ બાદ ભાજપમાં જોડાતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. જગતસિંહ ચૌહાણ અને સંસદ સભ્ય ધારદાર ભાષણ આપીને લોકસભાની ચૂંટણી પહેલાં જ ધારાસભ્યના ગામમાંથી જ શુભ શરૂઆત કરવામાં આવી હતી અને ગામના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્ય ગ્રામજનોને બાંયધરી આપી છે અને આ કાર્યક્રમમાં આવેલા તમામ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો હતો અને દહેગામ તાલુકાનું સમગ્ર પાલુદરા ગામ ભાજપમાં જોડાતા આવેલા મહેમાનોમાં પણ ભારે ખુશીનો માહોલ છવાયો હતો. અગસ્ત ચૌહાણ, ZSTV, દહેગામ.